बनासकांठा जिलाना धानेरा शहर में छेल्ला त्रण दिवसथी परिस्थिति वणसेली छे। गत मंगळवारना रोज धानेरा पोलीस मथके पैसानी लेती देती मामले सामसामी फरियाद थई हती। बन्ने फरियादनुं मूळ कारण व्याजना पैसा हता। धानेरा खाते फीजा रेडीमेडनी दुकानमां पैसानी लेती देती मामले धानेरा तालुकाना कराधाणी गामना युवकने मार मार्यो होवानी फरियाद थता धानेरा शहेरमां कोई अराजकता थाय तेने लई परिस्थिति गंभीर बनी हती। त्यारे आ मामले थराद विभागना विभागीय पोलीस अधीक्षक सुरेन्द्रसिंह वालाए आ मामलानी हकीकत मेळवी गत मंगळवारना रोज धानेराना अलग अलग विस्तारमां पोलीसनो बंदोबस्त गोठवी दीधो हतो। સાથે સાથે પોલીસનું પેટ્રોલિંગ પણ વધારી દેવાતાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી। વ્યાજખોરો સામે સખ્ત કાર્યવાહી કરવા માટે ધાનેરાએ વિશ્વ હિન્દુ પરિષદ, ગૌ સેવા સમિતિ સાથે હિન્દુ સંગઠન તેમજ ધાનેરા આગેવાનો દ્વારા ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ થરાદ વિભાગીય પોલીસ અધિક્ષક સુરેન્દ્રસિંહ વાલાને આવેદન આપ્યું હતું। ઊંચા વ્યાજથી પીડિત લોકોની ફરિયાદ લઈ આવા અસામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી। ધાનેરા શહેર ખાતે મામલો ઉગ્ર ના બને તેથી ગત રોજ સાંજે ધાનેરા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા સ્થાને શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી, જેમાં ધાનેરા શહેરના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા। ધાનેરાના પ્રાંત અધિકારી, મામલતદાર, વિભાગીય પોલીસ અધિક્ષક પણ હાજર રહી ધાનેરા ખાતે કોઈ પ્રકારે તકદીલી ના થાય તે માટે તમામ સમાજના આગેવાનોના મંતવ્ય લેવાયા હતા। રજૂઆતમાં ધાનેરા શહેરમાં જે લોકો વ્યાજનો ધંધો ચલાવે છે અને 30-40% જેટલું વ્યાજ દાદાગીરી કરીને વસૂલી રહ્યા છે તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે વ્યાજખોરોના વિરુદ્ધમાં આજે ધાનેરા શહેર બંધ રાખવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા। જોકે ગત રોજ સાંજે મળેલી શાંતિ સમિતિ બેઠકમાં ધાનેરા શહેરને આજે બજાર ચાલુ કરવા માટે મેસેજ દ્વારા જાણ કરવામાં આવી હતી અને ધાનેરા બંધના સમર્થનને પાછું ખેંચવામાં આવ્યું હતું। જોકે આજે ધાનેરા શહેર સ્વયંભૂ બંધ રહ્યું હતું। ધાનેરા શહેરના વેપારી આગેવાનોએ પણ વ્યાજખોરો કે જે નાના મોટા વેપારી પાસે વ્યાજનું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ લઈ જે વ્યક્તિ ધાક ધમકી આપીને પૈસાની વસૂલાત કરતા ઈસમો સામે વિરોધ દર્શાવી આજે ધાનેરાની બજારો બંધ રાખી હતી। તો આ તરફ ધાનેરા પોલીસ મથકે વ્યાજના ત્રાસથી પીડાતા વ્યક્તિઓ ફરિયાદ માટે ધાનેરા પોલીસ મથકે આવી ગયા હતા। અત્યાર સુધી વ્યાજખોરો સામે ધાનેરા પોલીસ મથકમાં 2 જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ત્યારે આવા જ વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો તેમની આપવીતી કેમેરા સામે રજૂ કરી હતી। રિક્ષા ચલાવું છું ધાનેરામાં, ગરીબ માણસ છું, મારે જરૂર હતી, મેં પૈસા દીધા 10,000 રૂપિયા લેલી, હું 150 રૂપિયા વ્યાજ આપતો લેલીને, એમ કહે કે આજ 1.5 વર્ષ થવા આવ્યો, મેં લોકડાઉન આવ્યો, પૈસા હતા ને તમારા પાસે વધી ગયો, તો ફોન કરીને ધમકી આલે, પૈસા આપ મારા મૂડી શીખે શું થવાના ભાઈ, મેં કહે ખેતર લઈ જાય ભોજન મારી શકે, કોઈ લખવાનું બીજું લીધું હતું તારે કંથી લખવાનું ઇસ્ટો ફોન હાલે 2,000 રૂપિયાનો એ પાછું હાલ્યું, કેટલા કેટલા પૈસા લીધા ને કેટલા ભરપાઈ કર્યા તમે? પહેલાં 5 લીધા, 5 બીજા લીધા, એમ કરીને 5-5 લીધા 3 વખત। કેટલી ભરપાઈ કેટલા કર્યા પૈસા? એટલે કેટલા પૈસા આપ્યા એમને વ્યાજ? મેં 5,000 આપી દીધા છે। પછી શું કર્યું આજે તમે? આજે હવે હું ફરિયાદ કરવા આવ્યો છું। કોના વિરુદ્ધ કરી ફરિયાદ? ફીજાવાળા ભાઈ એ, એક તો એ આબિદભાઈ અને ઇલિયાસભાઈ અને પપનભાઈ। ધાનેરા શહેરની તકદીલી જોતા આજે ધાનેરા શહેરમાં સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે પણ આજે ધાનેરા શહેરની વિઝિટ કરી આ મામલાની હકીકત મેળવી હતી। બનાસકાંઠા પોલીસ અધિક્ષકે મીડિયા સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે જે વ્યાજખોરોના ભોગ બન્યું હોય તે વ્યક્તિ નિસંકોચે ફરિયાદ આપી શકે છે। એ જ દિવસે પોલીસે ગુનો દાખલ કરીને અને તાત્કાલિક સાંજે જ બધાને પકડી લીધા હતા। એના પછી અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને સતત 2-3 દિવસથી પોલીસ તમામ પબ્લિકને એ જ અપીલ કરે છે કે બીજા પણ કોઈ એવા ભોગ બનનાર હોય તો એ સામેથી પોલીસનો સંપર્ક કરે અને એમની પણ ફરિયાદ લેવામાં આવશે। આજે મેં વિઝિટ કરી છે એટલે 2 ફરિયાદી પોલીસ સ્ટેશન આવ્યા છે અને એકની ફરિયાદ ઓલરેડી દાખલ થઈ ગઈ છે અને બીજાની તજવીજ ચાલુ છે, એટલે આજે બીજી 2 FIR મનીલેન્ડર્સ વિરુદ્ધ થશે। હા, તમામની અટકાયત કરવામાં આવશે અને ગુના પણ વધે છે અને એમાં જેટલા કોમન આરોપી નીકળશે એ લોકો ઉપર કડકમાં કડક અમે અટકાયતી પગલાં પણ લઈશું। ઇન્ટરવ્યૂ પણ
આવતીકાલે પછી આપ્યો હતો, મીડિયામાં બાઇક પણ આપી હતી, પણ સવારે એમને વેપારીઓમાં પણ થોડું કન્ફ્યુઝન હતું કે ચાલુ રાખવું કે નહીં. પોલીસ પણ સતત પેટ્રોલિંગમાં છે અને ચાર દિવસથી ડીવાયએસપી ખરાજ જે છે, જનરલ ડિવિઝનમાં ધાનેરા પોલીસ સ્ટેશન લાગે છે, એ સતત અહીંયા જ કેમ્પ કરે છે અને એક કોન્ફિડન્સ બિલ્ડિંગ કરવાનો અમે પ્રયાસ કરીએ છીએ. કોઈએ પણ ડરવાની જરૂર નથી, એટલે સામેથી આપીને ફરિયાદ આપે એટલે અમે કડકમાં કડક પગલાં એ બધા સામે લઈશું. ખુલ્યું અને પાછું ધીરે ધીરે બંધ થઈ ગયું, એની પાછળનું રહસ્ય હજી સુધી જાણવા મળ્યું નથી. વેપારી એસોસિએશનના પ્રમુખ જે છે એમની જોડે જ્યારે મારી વાત થઈ, એમણે એમ કીધું કે રાત્રે એટલે જ્યારે શાંતિ સમિતિની મિટિંગ લેટ પતી હતી, થોડું એટલે કોમ્યુનિકેશનમાં પણ ગેપ હતું, તો લોકો કન્ફ્યુઝ હતા કે આજે ધાનેરા બંધ હતો કે કાલે જ એ લોકોએ સામેથી કેન્સલ કરી દીધો હતો. એસડીએમની અધ્યક્ષતામાં જે શાંતિ સમિતિની મિટિંગ થઈ હતી, પણ સવારે એ કન્ફ્યુઝનના લીધે એટલે ઘણા લોકોએ ખોલ્યું. અત્યારે પણ મેં રસ્તામાં જોયું કે ઘણી દુકાનો ખુલી છે અને થોડી ઘણી જે છે બંધ છે. ધાનેરા પોલીસ પણ આજે 7 જેટલા વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં ધાનેરાના આબિદ શાહ અહેમદ શાહ, ચાકીર શાહ શાહી, માજી શાહ જુમા શાહ શાહી, પપ્પન શાહ ઉર્ફે સાજીદ શાહ શાહી, શાહરૂખ બાબુ શાહ શાહી, ફરહાનશ ચુમશા શાહી અને અરવંદ શાહ ફેજુ શાહ શાહીનો સમાવેશ થાય છે. પોલીસે અત્યારે એક ટીમ બનાવી ધાનેરા નગરપાલિકા સામે આવેલી ફિઝા રેડીમેડ દુકાનમાં પહોંચીને પુરાવા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન અને સૂચનાના આધારે તેમની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે.